आज रोज नर्मदा जिले के केवड़िया कॉलोनी के वीर भगत सिंह पाठशाला में जिला शिक्षण अधिकारी द्वारा लागू की गई पाली पद्धति का विरोध किया गया। जी हां, इस पद्धति से पाठशाला के बच्चों के शिक्षण पर असर होने की संभावना है और इस पाली पद्धति का विरोध करते हुए पाठशाला के बच्चों, स्कूल मैनेजमेंट के कमेटी के सदस्यों तथा पाठशाला में पढ़ रहे बच्चों ने पाठशाला में तालाबंदी करने और उनके बच्चों को पाठशाला में सर्टिफिकेट लेकर अन्य प्राइवेट शाला में पढ़ाने की चिमकी दी है। इस पद्धति के बारे में पाठशाला के बच्चों और उनके वालियों और एसएमसी सदस्यों का क्या कहना है, भाई सुनिए गुजरात के नर्मदा जिले से गौतम भाई व्यास की एक रिपोर्ट। मारू नाम तरवी गोपी बेन चमकभाई से हूँ धोरण 8 नी विद्यार्थिनी छू। अमारी स्कूल में हाल में 8 वर्गो छे अने 8 धोरणो छे जेमा जेटली જેમાં કેટલી 250 જેટલી સંખ્યા છે। માધ્યમિક શાળાના બાળકો માટે અમારી શાળામાં જે ડીપીઓ સાહેબે પાળી પદ્ધતિની યોજના કરી તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। મારું નામ તળવી મુંગભાઈ અમરજીભાઈ, મારો બાબો વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં 6 ધોરણમાં અભ્યાસ કરે છે। અગર જો પાળી પદ્ધતિ વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં લાવે તો અમારું બાળકને હવે પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી દેશે અને તાળાબંધી કરી વીર ભગતસિંહ પ્રાથમિક શાળા કેવડિયા કોલોની। હું એસએમસી તરીકે ફરજ બજાવી છું, એસએમસીનો અધ્યક્ષ છું અને આ લોકો હવે અમારા સ્કૂલમાં હાઈસ્કૂલના લોકો કહે છે કે તમારી સ્કૂલમાં અમને જગ્યા આપો અને બે પાલી કરો અને અમે બે પાલી કરીશું તો અમારા બાળકોનું ભણતરનું શું થશે। અગાઉ બી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભણતર સારું જોઈએ, બે પાલી થશે તો અમારા બાળકોનું ભણતર બગડશે બરાબર। હવે એ લોકોની સખ્ત અમને લોકોને હેરાનગતી કરે છે કે અમને બસ આપો છો બરાબર છે। અમે આ વાતની રજૂઆત ઉપર સર્વે બી કરી છે અને જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો પછી અમે સ્કૂલને તાળાબંધી કરવા બી મંજૂર છે। અને વાલી અમને વાલી છે, એસએમસીના સભ્યો છે, એ બધાની નાચ પાડે છે કે આ લોકોને સ્કૂલ આપવામાં ના આવે। બીજું વચ્ચે બી અમારે આ હાઈસ્કૂલવાળા સાથે થોડી અનિચ્છાઓ હતી અને ઘટના એવી બની હતી કે અમારે પોલીસ કેસ કરવાની ફરજ પડી હતી। અમે જો એમને આપીશું, અમારી બધી છોકરીઓ છે 8મા ધોરણની, એ લોકોનું શું? આ લોકો અમને એવું કહે છે કે અમે લિખિતમાં આપીએ, લિખિતમાં કંઈ થતું નથી બરાબર, કોઈ માટે જતા નથી અને સ્કૂલમાં અમને જો જગ્યા આપીશું તો સ્કૂલ વધારશે। બીજું અમારી બાળાઓનું ભવિષ્યનો વિચાર અમે કરીએ છીએ। બીજું વાલી તો સતત નાશ પાડે છે કે કોઈને આપી જ નથી બરાબર, એટલા માટે અમે આપીએ છીએ કે અમારી શાળાનું આવું કંઈ થાય ના, અમે પણ રજૂઆત કરેલ જ છે બરાબર। એ લોકો બી એવું કહે છે કે તમે હવે અમે શું કરી શકીએ, અમે તો આપી દીધું છે બરાબર, હવે આ બાબતે અમારે આગળ શું કરવું, એટલા માટે અમે આપ્યું છે।